નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી. આજે બારના ટકોરે વાત કરવી છે હડતાળની. આ એ હડતાળ છે જેમાં ટ્રક ચાલકો, સિટી બસ ચાલકો અને ભારે વાહન ચાલકોએ પાડી છે. તેમનો વિરોધ છે સરકારે બનાવેલા નવા કાયદાનો. પરંતુ તેમની હડતાળથી અત્યારે શું સ્થિતિ છે, શું સ્થિતિ સર્જાઈ છે, શું આપને તે ખબર છે? અને જો તેનો સુખદ અંત ન આવે તો સામાન્ય જનતાને હડતાળ ખૂબ જ મોંઘી પડવાની છે. કારણ એ છે કે હડતાળને કારણે મોંઘવારી વધે તો નવાઈ નહીં. ત્યારે આજે વાત કરીએ આ હડતાળનો અંત ક્યારે. તો આખરે જે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, પરંતુ આ હડતાળને કારણે સામાન્ય જનતાને પણ આ હડતાળ મોંઘી પડે તો નવાની અપડેટ ઉપર નજર કરીશું. એ અપડેટ એ છે કે દેશની અંદર અલગ અલગ સ્થળ ઉપર ટ્રક ચાલકો છે કે તે લોકોએ રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમનો ટ્રક ચાલક અને ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી હડતાળને પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. મહત્વની વાત છે કે આ સૌથી પહેલા શરૂઆત મોરબીથી થઈ હતી. રાજકોટ ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન દ્વારા નવા કાયદાને પરત ખેંચવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે, જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો કે જે નવા કાયદાને લઈને અસમંજસમાં છે. ટ્રક ચાલકો કે જે આગામી 5 તારીખે કાયદાની સમજૂતી આપવા માટે મિટિંગ કરશે. 5 તારીખ પર હવે સૌની નજર રહેશે, કારણ કે શું આ 5 તારીખની અંદર સુખદ અંત આવશે કે કેમ તે પણ એક સવાલ છે. હાલ રાજકોટના ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે જેઓની વચ્ચેની બેઠક અને બેઠક હવે 5 તારીખે, તેમાં પણ કાયદાના ડરના કારણે અનેક શહેરમાં ટ્રક ચાલકો છે કે જે લોકો ટ્રક ચલાવવા માટે મંજૂર નથી. તેમણે કહ્યું છે કે તેઓ જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પર ઉતર્યા છે. મોટર વ્હીકલ એક્ટ કે જે સંસદની અંદર પારિત થયું, અમિત શાહે તે વાતનો ઉલ્લેખ કર્યો કે 3 વર્ષની સજાની જગ્યાએ 10 વર્ષની સજા સાથે 7 લાખના દંડ સુધીની પણ વાત કરી હતી. સુરતથી પણ કાલે એ જ દ્રશ્યો સામે આવ્યા, કારણ કે સિટી બસ તો ખડકલો જોવા મળ્યો. સૌથી પહેલા જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો કે જ્યારે ક્યારેય પણ આ મુદ્દો ચર્ચાતો નહોતો, મોટર વ્હીકલ એક્ટના કારણે મોરબીની અંદર જે ટ્રક ચાલકોની લાઈનો લાગી હતી સૌથી પહેલા જીએસટીવીએ દર્શાવી હતી. એ પછી આ મુદ્દો જેમ જેમ અલગ અલગ જગ્યાએ પ્રસરતો ગયો, સિટી બસના ચાલકો તે પણ તેની અંદર આવી ગયા, સાથે સાથે બીઆરટીએસ બસના ચાલકો તે પણ તેની અંદર આવ્યા છે. આખરે આ જે ટ્રક ચાલકો છે તે લોકોની માંગ શું છે તેના પર એક વખત નજર કરીશું. તેમની માંગ એ છે કે અગાઉનો જે જૂનો કાયદો છે તે જ ટ્રક ચાલકો અને ડ્રાઈવરો માટે રાખવામાં આવે, સાથે સાથે અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં તેઓની હડતાળ છે. 7 લાખ રૂપિયા સુધીની દંડાત્મક કાર્યવાહીનો તેઓ વિરોધ કરી રહ્યા છે કે જે 7 લાખની વાત કરી છે તે ખરેખર અમે ન પોસાઈ શકે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષના સજાની કાયદાની જોગવાઈ હતી. અકસ્માત કરી ભાગી જનાર ડ્રાઈવરને હવે વધુ સજાનું પ્રાવધાન ગોઠવવામાં આવ્યું છે, ત્યારે જૂનો જ કાયદો કે જેમાં 3 વર્ષની સજા હતી તેને જ યથાવત રાખવાની ડ્રાઈવરો સરકારની સામે માંગ કરી રહ્યા છે. જૂનો કાયદો હતો તે જ અમલી બનાવવામાં આવે. નવા કાયદાની અંદર જે 10 વર્ષ અને 7 લાખની દંડાત્મક સજા છે તેને લઈને તેમણે કહ્યું છે કે તેઓ આ નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર આ પરિસ્થિતિ છે. કાલરોજ પણ જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો હતો, કારણ કે દિલ્હીની અંદર સવારે 10 વાગે આ જ અંગે ત્યાંના જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે તે પણ આપણી સાથે જોડાયા હતા અને તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે વડાપ્રધાન મોદીને આ અંગે વાત કરવામાં આવી છે. તેમને પત્ર લખવામાં આવ્યો છે કે જો આ જ સ્થિતિ રહી, કારણ કે મહારાષ્ટ્ર નાસિકથી લઈને કેટલી લાંબી લાંબી લાઈનો આપી જોઈ હશે, ટ્રકો ઉભી રાખીને તે લોકો પોતાનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે જે જૂનો કાયદો છે તેને જ અમલમાં મૂકવામાં આવે, નવા કાયદાને પાછો ખેંચવામાં આવે. પરંતુ આ બધાની વચ્ચે સરકાર આનો ખૂબ જ સુખદ અંત લાવે તે જરૂરી છે, કારણ કે તેના કારણે જો આ પરિસ્થિતિ હજુ પણ 3 થી 4 દિવસ સુધી યથાવત રહી, જેટલી જગ્યાએથી દૂર દૂરથી આવતા ટ્રકો નેશનલ હાઈવે પર જો તેને રોકી દેવામાં આવે અને કેટલું જ બધું ટ્રાન્સપોર્ટેશન કે જે દિવસની અંદર કેટલી જગ્યાએથી ક્યાં ક્યાં સુધી થતું હોય જે બધું જ અટવાઈ પડે, તો તેની સીધી અસર જનતાને પહોંચે. જનતાને એટલા માટે પહોંચે કે જ્યાંથી અત્યારે તો સવારે તે વાતનો પણ ઉલ્લેખ થયો હતો કે પેટ્રોલની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ સંચાલકનું તેવું કહેવું સામે આવ્યું કે અત્યારે તો અમારી પાસે સ્ટોક પૂરતો છે અને આગામી સમયની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના માટે પણ તેઓ તૈયાર છે. પરંતુ અહીંયા પ્રશ્નો ઘણા બધા ઉઠે છે. એ પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યા છે કે આખરે આ જે ટ્રક ચાલકો છે તે આ સજાનો વિરોધ શા માટે કરી રહ્યા છે? સૌથી મોટો પ્રશ્ન છે આ કાયદાનો વિરોધ શા માટે છે? ટ્રક ચાલકોની હડતાળથી કેમ લોકોનું જનજીવન ખોરવાયું છે? આ સૌથી મોટો પ્રશ્ન, કેમ ટ્રક ચાલકોની હડતાળ હજી સુધી યથાવત છે? રાજ્ય સરકાર આખરે ક્યારે જાહેર કરેલા નવા નિયમને લઈને
ફેરફાર કરશે તે એક પ્રશ્ન છે, અને શું ફેરફાર કરશે ખરા, ક્યારે આખરે ટ્રક ચાલકો ડ્રાઈવરોની હડતાળનો અંત આવી શકે છે આ પણ એક પ્રશ્ન છે. દેશમાં પેટ્રોલ ડીઝલના પુરવઠાને અસર, લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળશે ખરી, આ પણ એક સવાલ છે. સરકાર દ્વારા કેમ ડ્રાઈવરો ટ્રક ચાલકોની સમસ્યાને હજી સુધી સમજવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો, હજુ સુધી તેના ઉપર શું કારણોસર ધ્યાન એકત્રિત નથી કરવામાં આવ્યું, આ પણ એક સવાલ છે. દ્રશ્યો આપને બતાવીશું ચાર અલગ અલગ, તેમાં પણ મોરબીમાં આ પહેલા આપને દ્રશ્યો બતાવ્યા હતા કે ત્યાં કેવી પરિસ્થિતિ હતી, અત્યારે છે સુરત, નવસારી, સુરેન્દ્રનગર અને મહીસાગરની અંદર. સુરતમાં પણ સિટી બસના ચાલકો બસનો ખડકલો કરી દીધો છે, બસ નહીં ચલાવે તેમનો વિરોધ છે, હિટ એન્ડ રનનો જે નવો કાયદો આવ્યો તેને લઈને. નવસારીની અંદર પણ આ જ પરિસ્થિતિ, ચક્કાજામ કરી દીધો છે રોડ ઉપર ટ્રકો ઉભી રાખીને, અને નવો કાયદો પાછો લે તેવા નારા ઉચ્ચારી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આ જ સ્થિતિનું નિર્માણ, મોટી સંખ્યામાં બસ ચાલકો, ટ્રક ચાલકો કે જે રસ્તા પર ઉતરી આવ્યા છે. મહીસાગરની અંદર નેશનલ હાઈવે પર ટ્રકોને એક પછી એક લાઇનબદ્ધ રીતે ઉભી રાખી દીધી છે, અને ક્યાંક ટાયર સળગાવીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને સરકાર આ કાયદો પાછો ખેંચે તે નારા સાથે તે લોકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ચાલ અલગ અલગ દ્રશ્યો છે, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, મહીસાગર. આ પહેલા મોરબીની અંદર, કચ્છની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી કે જ્યારે ટ્રકો નેશનલ હાઈવે પર રોકાવી દેવામાં આવ્યા હતા. રોજે રોજ ત્યાંથી પસાર થતા લોકો કે જે લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો અહીંથી કરવો પડે, કારણ કે લાંબી લાઈનો લાગે છે અને એ ટ્રાફિક ક્લિયર કરાવવામાં પણ કલાકોના કલાકો વીતી જતા હોય છે. આ જંગે બધું માહિતી માટે સુરતથી સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, કાલ રોજ સિટી બસના ચાલકો કહી રહ્યા હતા કે નવો કાયદો છે તેને પરત ખેંચવામાં આવે, શું અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે? શું 50% સ્ટાફ પાછો કાર્યરત થયો છે ખરો? અત્યારની વિગતો શું છે? જો બિલકુલ માનસી, જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ કાયદો કડક બનાવવામાં આવ્યો છે, અને તેને જોતા ટ્રક ચાલકોની સાથે પાલિકા સંચાલિત સિટી અને પીઆરટીએસ બસના ચાલકો પણ હડતાળ પર ઉતર્યા હતા. 3 દિવસની હડતાળની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, અને ત્યારબાદ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મુસાફરો પણ છે તે જે તે બસ સ્ટેશન અને વાય સ્ટેશન ખાતે જે અટવાઈ પડ્યા હતા. આ સમગ્ર બાબત જે ભાજપ શાસકો અને સત્તાવાર ધ્યાને આવતા તાત્કાલિક જેમને મુસાફરોની હાલાકી દૂર કરવા માટેના જે સઘન પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આજે 70% જેટલા બસોના રૂટો છે તે શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ 30% જેટલા રૂટો હજી પણ કાર્યરત કરવા માટેના જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. જે પ્રમાણે કચ્છ જ સી અને પીઆરટીએસ બસના ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવ્યા છે, અને તેને જોતા સુરત રેલવે સ્ટેશનથી લઈને તમામ પશ્ચિમ ઉડના નવસારી રોડ હોય છે અન્ય બસ સ્ટેશનો પર મુસાફરો મોટી સંખ્યામાં જે તે પોતાના ઉદ્ગમ સ્થળ જવા માટે હાલાકી એનો સામનો કરતા જોવા પડ્યા હતા. ત્યારે સુરત મેયર અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના પરિવહન વિભાગના જે ભાજપ શાસકો છે તેમના દ્વારા એજન્સીને તાત્કાલિક ધોરણે નોટિસ કરવામાં આવી હતી, અને મુસાફરોને અગવડતા ન પડે તે માટેના જે પ્રયત્ન હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી હતી, અને જે બસ ચાલકો છે તેને સમજાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા, અને સમજાવટના અંતે કુલ 70% જેટલા રૂટો હાલ શરૂ થઈ ચૂક્યા છે, અને 30% જેટલા જે રૂટો બંધ છે તેને પણ કાર્યરત કરવાની દિશામાં જે પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને નિયર દક્ષિણ માવાંચી દ્વારા ગત રોજથી જ સતત અધિકારી અને જે બસ ઓપરેટરો છે તેના સંપર્કમાં હતા, અને તમામ બાબતોને લઈને તેઓ જાતે આ મોનિટરિંગ કરી રહ્યા હતા. પરંતુ સવાલ એ થાય છે કે જે બસ ચાલકોએ હડતાળ પાડી હતી તેના કારણે મરો છે તે સામાન્ય જનતાનો થયો હતો. આજે 30% જેટલા રૂટો બંધ છે, પરંતુ આ 30% રૂટો પર પણ જે મોટા ભાગના લોકો કામ ધંધાએ જવા માટે નીકળ્યા હતા તે લોકોએ નિકટ છે તે ભારે હાલાકીનો સામનો વહેલી સવારથી કરવો પડ્યો હતો. પરંતુ હાલ તંત્ર અને ભાજપ શાસકો દ્વારા આ સમગ્ર સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં છે તે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. રાકેશ, આપે કહ્યું 30% જેટલા લોકો કાર્યરત થયા છે, શું ઉપરના જેટલા પણ કર્મચારીઓ છે ઉપરથી તેઓને ડર લાગી રહ્યો છે કે કદાચ તેના કારણે અને તેમાં પણ તેમની નોકરીના જોખમના કારણે? બીજી વસ્તુ એ પણ છે કે કાલરોજ જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે સામાન્ય જનતાને તેનું ભોગ બનવું પડ્યું, કારણ કે હડતાળ હોવાથી રિક્ષા ચાલકો મન ફાવે તેમ ભાડા વસૂલતા હતા. જીમાંશી, બિલકુલ, ગત રોજ જે પ્રમાણે બસ ચાલકો મોટી સંખ્યામાં હડતાળ પર ઉતરી ગયા હતા, અને આપણે જણાવી દઈએ તેમ
કે BRTS અને ટીટી બસ મળી કુલ 1000થી વધુ બસો છે તે સુરત શહેરના રસ્તા ઉપર દોડે છે અને અંદાજિત 1.5 લાખથી વધુ લોકો પ્રતિ બસ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ લે છે. પરંતુ જે પ્રમાણે હડતાળ પાડવામાં આવી હતી અને હડતાળને જોતા મુસાફરો અટવાઈ પડ્યા હતા, જ્યાં કેટલાક મુસાફરોએ ના છૂટે ઓટો રિક્ષાનો સહારો લેવાની ફરજ પડી હતી. પરંતુ લોકોની મજૂરીનો લાભ છે તે કેટલાક ઓટો રિક્ષા ચાલકો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં બેફામ ડબલ ભાડા વસૂલવામાં આવ્યા હતા. આ વાત આપણે નથી જણાવી રહ્યા, પરંતુ જાતે જે તે મુસાફરો જોડે GSTBની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને તેઓએ જાતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઓટો રિક્ષા ચાલકો દ્વારા બેફામ ડબલ ભાડા વસૂલવામાં આવ્યા છે. પરંતુ કરે શું તેવી સ્થિતિમાં જે મુસાફરો વિતાયા હતા અને અંતે ડબલ ભાડા ચૂકવીને પણ પોતાના ઉદ્ગમ સ્થાન જવા માટે આ લોકો મજબૂર બન્યા પડ્યા હતા. મેયર દ્વારા પણ ઓટો રિક્ષા ચાલકોને મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી કે જો આવા બેફામ ભાડા વસૂલવામાં આવે છે તો તેઓ ચૂકી જાય, કારણ કે બેફામ ભાડા વસૂલવામાં આવશે અને જો કોઈ ફરિયાદ કરશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ ઉચ્ચારવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય કે બસ ચાલકોની હડતાળના કારણે જે સામાન્ય જનતા શા માટે ભૂખ બને તે સવાલ અહીં ચોક્કસથી ઉઠી રહ્યો છે. જી, આજ પ્રકારની પરિસ્થિતિ રહી તો આગામી સમયની અંદર વધારે મુશ્કેલીનો સામનો સામાન્ય જનતાને કરવો પડશે. રાકેશ, એ સૌથી મોટો પ્રશ્ન છે. 5 તારીખ ઉપર હવે સૌની નજર છે, કારણ કે તેના ઉપર મીટિંગ થશે અને વાતચીત ઉપર સૌની નજર રહેશે કે કદાચ આનો સુખદ અંત આવી શકે. આપનું શું કહેવું છે? હાલ તો આપણે જણાવ્યું તેમ કે સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે, સરથાણાથી લઈને સચિન સુધીના જે રૂટો છે તે રૂટો પર મોટાભાગની બસો છે તે હાલ શરૂ થઈ ચૂકી છે. જે બસ ચાલકોને મનાવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ તેઓ જે સરકારનો જે કાળો કાયદો બનાવવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે ટ્રક ચાલકો દ્વારા જે છે તે આ હડતાળ પાડવામાં આવી હતી અને ટ્રક ચાલકોની સાથે BRTS અને સિટી બસના ચાલકો પણ હડતાળ પર ઉતર્યા હતા. ગત રોજ મોટાભાગના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે બસના પૈડા પણ થંભી ગયા હતા. ત્યારે આજે 70% જેટલી બસોના રૂટ શરૂ થઈ જવાના કારણે ક્યાંક ક્યાંક મુસાફરોને રાહત ચોક્કસથી મળી છે. પરંતુ કેટલાક એવા રૂટો છે કે જ્યાં પણ હજી મુસાફરો અટવાયા છે અને આ રૂટો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર આ બસ ચાલકોને મનાવવામાં કેટલું સફળ રહે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. બિલકુલ રાકેશ, હવે મુદ્દો એ છે કે આખરે જો આ પરિસ્થિતિનું નિર્માણ યથાવત રહે છે, સુરતની ન માત્ર સુરતની વાત પરંતુ GSTBએ સૌથી પહેલા મુદ્દો ઉપાડ્યો, કાલે પણ સૌથી પહેલા GSTBએ જ સુરતથી એ દ્રશ્યને અહેવાલો બતાવ્યા હતા કે સિટી બસ તો ખડકલો થઈ ગયો છે અને તેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડશે, અત્યારની શું પરિસ્થિતિ છે? હાલ આપણે જણાવી દઈએ તેમ કે 30% હજી રૂટો બંધ છે અને આ રૂટો પર સવારે જે કામ ધંધાએ જવા માટે નીકળેલા લોકો અટવાઈ પડ્યા. આજે પણ જે છે તે બસનો સહારો લેવાની ફરજ પડી હતી. વહેલી સવારથી જે લોકો ઘરેથી કર્યા હતા, પરંતુ તેઓને ખ્યાલ નહોતો કે બસ જે સિટી બસ અને BRTS બસ છે તેની પણ હડતાળ ચાલી રહી છે અને તેના કારણે જે BRTS અને સિટી બસના જંકશનો છે ત્યાં જંકશનો પર આ લોકોએ હાલાકી ભોગવવાના વારો આવ્યો હતો. ના છૂટકે બસનો સહારો લેવાની ફરજ પડી હતી, કારણ કે મોટાભાગના જે સિટી બસ અને BRTS બસનો સહારો લે છે તે મજૂરી કામ સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે અને આ સાથે જે કોલેજે જવા માટે પણ વિદ્યાર્થીઓ આ સિટી અને BRTS બસના પાસ હોલ્ડરો હોય છે, એટલે સ્વાભાવિક છે કે કોલેજના સ્ટુડન્ટોને પણ ક્યાંક આ હાલાકીનો સામનો કરવાની જે ફરજ પડી છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી બની પડે છે, કારણ કે જો લાંબા સમય સુધી આ બસ ચાલકો બસ હડતાળ પરથી નહીં ઉતરે તો રિસર્ચની જે જનતા છે તો તેનો ભોગ બને તે વાતનો કોઈ બેભર પછી. જી બિલકુલ રાકેશ, આપ જોડાયા અને વિગતો જણાવી દર્શકોને તે બદલ આપનો આભાર. તો ટ્રક ચાલકોની હડતાળને લઈ પેટ્રોલ ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હિટરેન્ડના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા એ પણ હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે. જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે, જેમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે અમદાવાદ અને ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમણે કહ્યું કે હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઈંધણનો જથ્થો નહીં ખૂટે, જેથી શહેરીજનોને ઈંધણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે, જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો જોવા મળી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ હડતાલની અસર શાકભાજી પર પણ જોવા મળી. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 60% ઘટાડો થયો. હડતાળને પગલે કોઈ શાકભાજીની નિકાસ નથી થઈ રહી. ભાવ ગગડતા ખેડૂતોએ ખર્ચ કરેલું માથે પડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ગઈકાલ કરતા આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે. અને આજે ગઈકાલે 100% ભાવ હતા, એની જગ્યાએ આજે 50% ભાવ થઈ ગયા છે. ગઈકાલે ભુલાર 400 રૂપિયા વેચાતું હતું, આજ એની જગ્યાએ 160 રૂપિયા ભુલાર થઈ ગયું છે. આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે, એની હિસાબે આ મંદી જોવા મળી છે. હડતાલના કારણે આ ટ્રાન્સપોર્ટ થઈ શકતો નથી મોટા પ્રમાણ, અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે. આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે. આ ટ્રાન્સપોર્ટવાળી હડતાલના લીધે અમારો જે શક્કરિયો 2 દિવસ પહેલા 20-25 રૂપિયા જે કિલો જતો, એ આજે હડતાલના લીધે અમારે 12-15 રૂપિયા વેચવાનો વારો આવે છે. એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ, એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે. નવા હિટ એન્ડ રન કાયદાની વિરુદ્ધમાં દેશના 8 રાજ્યોમાં હડતાળ પાડવામાં આવી, જેમાં જુદા જુદા ટ્રક ડ્રાઈવર્સ જે ટ્રકોના પૈડા થંભાવીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ કાયદાની બે મહત્વની જોગવાઈ સામે તેમનો વિરોધ છે. નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશના 8 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, યુપી, ઉત્તરાખંડ, પંજાબ અને ગુજરાતમાં બસ અને ટ્રક ચાલકો હડતાળ પર છે. આઈપીસીની કલમ 304A માં સુધારા બાદ હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે, જેની સામે ટ્રક ડ્રાઈવર્સનો આકરો વાંધો છે. મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં બસો દોડી ન હતી તો રાજસ્થાનમાં 2.5 દિવસ ખાનગી વાહનોને ચાલવા દેવામાં આવ્યા ન હતા. છત્તીસગઢમાં ટ્રક ચાલકોએ તેમના વાહનો રસ્તા પર પાર્ક કર્યા અને ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર કાનૂન બના રહી હૈ કે ડ્રાઈવર કો એક્સિડેન્ટ હોને પર 10 લાખ રૂપિયા કા જુર્માના દેના પડેગા પ્લસ 10 સાલ કી સજા, જો કે અંધા કાનૂન હૈ. અગર એક ડ્રાઈવર કે પાસ જો 500 રૂપિયા કમા રહા હૈ, વો અપના પરિવાર પાલેગા કે 10 લાખ રૂપિયા દેગા આપકો? અગર ઉસકે પાસ યે પૈસા હોતા તો નોકરી ક્યું કરતા? ધંધા કરતા કોઈ? જો કે ઇસ કાનૂન કો સરકાર કો બદલના હોગા, ઓર ગાડી જો હૈ માલિક કી હૈ, તો યે કાનૂન બનાના હૈ તો માલિક કે ઉપર બનાએ, ડ્રાઈવર કે ઉપર ના બનાએ. ડ્રાઈવર ભાઈ લોગો સે નિવેદન હૈ, ક્યોંકિ 10 સાલ કા સજા ઓર 7 લાખ રૂપિયા જુર્માના ઠોક રહે, અગર એ સબ ચીજ રહેતા તો હમ લોગ ગાડી નહીં ચાહતે, ઇતર હમ લોગ મતલબ પૈસા રહેતા તો. હમ લોગ કા યે માંગ હૈ સબ ચીજ લાગુ વો કામ કીએ, માલિક સે વો જો કરના હૈ કરે. હમ લોગ કો યે ચાહીએ, હમ ગરીબ આદમી હૈ, સભી ડ્રાઈવર ભાઈ લોગ કો અચ્છે સે અચ્છે ગાડી ચલાના હૈ, ઓર વો સુવિધા મતલબ વો કાનૂન ખતમ કરના ચાહીએ. ટ્રક અને બસ ડ્રાઈવર્સની હડતાળની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી રહી છે. બસોનું સંચાલન બંધ થઈ જતા ઘણા સ્થળોએ મુસાફરો રજડી પડ્યા હતા. બીજી તરફ ટ્રક હડતાળને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર આ વસ્તુઓમાં ભાવ વધારો થઈ શકે છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. મેં અબ તક 10 પેટ્રોલ પંપ ઘૂમ લ્યા હું. મેં પોલીસ લાઇન કે ભી પેટ્રોલ પંપે ઘૂમ લ્યા હું. જ્યાં જાતા હું ભીડ મિલતી હૈ યા તો પેટ્રોલ ખતમ મિલતા હૈ સબ જગહ. અભી યહાં કી સ્થિતિ કબ સે? અભી હાલ મેરે કો 1.5 ઘંટા યહાં ખરે ખરે હો ગયા. અભી તક તો ઉમ્મીદ ક્યા હૈ કે ક્યા મિલતા હૈ કે નહીં મિલતા. જબ તક અપને પાસ થા તબ તક અપને માલ દિયા 9:30 બજે તક. અભી અપને પાસ સ્ટેક હો ગયા હૈ, ખતમ હો ગયા હૈ, મતલબ માલ રા હો ગયા હૈ. કબ તક આને કી સંભાવના? આને કી સંભાવના હૈ, ટેન્કર અગર આ ગયા તો અપને માલ અભી 1 ઘંટે માં આ જાયેગા. નહીં, આજ અબ તક ટેન્કર આ અભી તક માલ નહીં પાયેગા.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. સંગઠનના એલાન પર જ ચક્કાજામ અને હડતાળ થઈ. એઆઈએમટીએસની આગામી બેઠક 10 જાન્યુઆરીએ યોજાશે, જેમાં નિર્ણય લેવામાં આવશે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો સરકાર સમક્ષ તેમનો પક્ષ કેવી રીતે રજૂ કરવો. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો એક જ હવે આ હડતાળની વાત છે કે આખરે આ હડતાળનો સુખદ અંત આવે અને આ બધી જ વસ્તુઓનો અંત પણ જરૂરી છે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ.